11 દિવસથી નાસ્તા ફરતા ખાલિસ્તાની સમર્થક એવા અમૃતપાલ સિંહને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે. પોલીસની ભીંસના કારણે ચારે તરફથી ઘેરાયેલ અમૃતપાલ સિંહ આત્મસમર્પણ કરી શકે તેમ છે. પંજાબ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમૃતપાલ સિંહ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આત્મસમર્પણ કરી શકે તેમ છે, જે મુદ્દે પોલીસે અમૃતસરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ગોલ્ડન ટેમ્પલ આસપાસ સુરક્ષા વધુ વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે. ગોલ્ડન ટેમ્પલ પાસે મોટા પાયે પોલીસ કર્મીઓ તૈનાત છે. બીજી બાજુ અમૃતસરના બજારો અને હોટેલ ઉપર પણ પોલીસ વિશેષ વોચ રાખી રહી છે. આ પહેલા અમૃતપાલ સિંહ હોશિયારપુરમાં પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. પંજાબ પોલીસની ઇન્ટેલિજન્સ યુનિટ અમૃતપાલની પંજાબ પાસિંગની ઇનોવા કારનો ફગવડાથી પીછો કરતી હતી, પણ ડ્રાઈવરે કાર ભગાવી હોશિયારપુરના મરનાઈના ગામના ગુરુદ્વારામાં ઘુસાડી, જે બાદ કારને ચાલુ સ્થિતિમાં છોડીને કારમાં સવાર બંને શંકાસ્પદ દિવાલ કૂદી ભાગી ગયા છે. બંને ફરાર થયેલા શખ્સો અમૃતપાલ સિંહ, તેનો સાથીદાર અપલપ્રીત હોવાની વિગતો સામે આવી છે. અમૃતપાલ સિંહ એક ઇન્ટરનેશનલ ચેનલને ઇન્ટરવ્યૂ આપવા માટે જલંધર જતો હતો. અમૃતપાલ સિંહ ઇન્ટરવ્યૂ થકી પોતાની વાત લોકો સમક્ષ મૂકવા માંગતો હતો. ત્યારબાદ આત્મસમર્પણના પ્રયત્નમાં હતો, પરંતુ પોલીસને આ બાબતની જાણકારી મળી ગઈ. આથી અમૃતપાલના પ્લાન પર પાણી ફરી વળ્યું છે.